દરેક સમાજ અને દરેક રાષ્ટ્રને અને વિશેષ કહીએ તો સમગ્ર વિશ્વના માટે આ મંત્ર છે, એના હિત માટેનો મંત્ર છે. આપણે જોઈએ કે સમૂહમાં રહેવું એ મનુષ્યનો સ્વભાવ છે. અંગ્રેજીમાં કહે છે કે મેનેજર સોશિયલ એનિમલ, એનામાં હર્ડ ઇન્સ્ટિંક્ટ હોય છે, એટલે કે સમૂહમાં રહેવાની ભાવના એની અંદર હોય છે. એટલે એ દ્રષ્ટિથી એ સમૂહમાં રહેવું એનો સ્વભાવ હોવા છતાં સંઘ સુરત ભાવ અને એકતાના અભાવે આ શું થાય છે કે ઝઘડા થાય છે અને મુશ્કેલીઓ ઘણી બધી આ બધી બાબતમાં ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ કે ભારત ઉપર જે વર્ષો સુધી જે પરદેશી શાસન રહ્યું એના મૂળની અંદર જોઈએ ને તો એ કુસંપતો અને એકતાનો અભાવ. એ વખતે ભારત સર્વશ્રેષ્ઠ રાજ્ય કહેવાતું, યાદ રાખો. અને એ વખતે ભારતની સમૃદ્ધિ અને સંપત્તિ અને સંસ્કાર એ આખા વિશ્વમાં ગાજતા થયેલા. અને એ વખતે વિશ્વ જ્યારે અંધારામાં હતું ત્યારે ભારતમાં સંસ્કૃતનો સૂર્ય તપતો હતો મધ્યાહ્ને, એવી પ્રકારનું આપણું ભવ્ય ભારત. એના માટે માર્ક ટ્વેન કહેતા કે ઇન રિલિજિયન એન્ડ કલ્ચર ઇન્ડિયા ઇઝ અ મિલિયનર, ઇનફેક્ટ વી આર મિયર પર્પસ. એટલે કે સંસ્કૃતિમાં અને આધ્યાત્મની દ્રષ્ટિએ સંસ્કારમાં ભારત એ કુબેર છે. અને આપણે જો સાચે સાચ કહીએ તો આપણે ભિખારા છીએ. આવી પ્રકારની ભારતની સમૃદ્ધિ અને સંપત્તિ અને પ્રતિષ્ઠા હતી. અને ભણવા માટે પણ બધા દેશ વિદેશમાંથી તક્ષશિલા નાલંદા વગેરેમાં આવતા. એવો આવો ભવ્ય ભારત, હવે એની ઉપર બધાની કામ ડોળો તો હોય જ. એટલે બધા વિદેશીઓ બહુ ઓછી સંખ્યામાં હતા એ વખતે આવનારા ઇન્વેડર્સ કે જેને કહેવાય. હવે એ બધા આપણા ભારત ઉપર ચડી આવવા માંડ્યા. હવે જુઓ કે ભારતની સંપત્તિ જ્યારે ઈરાનને બાજુથી ભારતમાં આવતી ત્યારે એ પ્રમાણે એ બધા ઊંટોની કોઠા ઉપર ગાડામાં કે પછી હાથી ઉપર બધું પસાર થતું, ત્યારે ગજની ગામની અંદર એક મોહમ્મદ છોકરો 12 વર્ષનો આ બધું જોયા કરે. અને એ મોહમ્મદ ગઝનવી એનું નામ પડ્યું પછી. અને ત્યાંથી એને એમ થયું કે ભારત આટલું સમૃદ્ધ છે તો એને લૂંટવું જોઈએ. અને એ લૂંટવા માટે એણે બધા ઘણા આ પ્રકારે આ પ્રયોગ ના કર્યા પણ એ આક્રમણો કર્યા એને. અને એ આક્રમણોની અંદર ભારત એક રહી ના શક્યું. પહેલું સોમનાથ નિશાન બનાવ્યું. સોમનાથ પાસે કેટલું હતું, અરે કે જે 100 મણ સોનાની તો સાંકળ હતી ઘંટ વગાડવાની, અને કેટલી બધી સંપત્તિનો પાર નહોતો. એવું બધું ભવ્ય આવું સમૃદ્ધ મંદિર હતું પણ એકતાના અભાવે એ મંદિર લૂંટાઈ ગયું. આજુબાજુ ઘણા બધા રાજાઓ હતા પણ એ રાજાઓ ભેગા થઈને એનો સામનો ના કર્યો, ને તેની શું તાકાત હતી કે કંઈ કરી શકે આપણા દેવસ્થાનને. પણ એ આપણો જે કહેને કહે છે ને કે એકતાનો અભાવ અને બીજો અંદરનો અંદરનો કુસંપ એ પછી વાત કરું. પણ એના માટે ઠેઠ પાટણથી ભીમદેવ સોલંકી એક વખત હતો આ સોમનાથની રક્ષા માટે 11મી સદીની અંદર ગયેલો. એટલે એ બધી વાતો ઉપરથી ખબર પડે કે એ વખતે વચ્ચે રાજા ઉપર નહોતા કે એને પાટણથી લાંબા થવું પડે. પણ એ એકતાનો પૂર્ણ અભાવ હતો અને એ રીતે આવું બધું થયું. અને ઘણી વખતે તમે જુઓ એ બધી જે વિદેશી બધી સંસ્થાઓ બધી આવી, મુસલમાનો બધા મુખ્યત્વે આવતા હતા, જે અમુક વખતે આવ્યા બધા મૂળશાખ અને કુશાણે તો ભારતમાં એક થઈ ગયા, પણ આ એક થઈ શક્યા નહોતા. અને એ બધા આવ્યા અને એ સમયમાં બધું જો ભારત એક થઈ ગયું હોય, એકબીજાનો પ્રસંગ ના વાંચતો કોઈ આવી શકત નહીં. અને આવું બને વલ્લભીપુરની ભવ્ય સંસ્કૃતિ કહેવાય એકદમ. અને એમાં કે આખો વાણિયા એની પેલી કાંસકીની વાતો આપણે જાણીએ છીએ કે એને એની દીકરી પાસે હતી, રાજાને તે માગી ના આપી અને એમાંથી પછી કાકુ વાણી એને ઉપાધિ કરી રાજાએ. એટલે બહારથી લઈને આવ્યો બધી શું કહેવાય મુસલમાનોને આમંત્રણ આપીને અને આખી વલ્લભી સંસ્કૃતિને એકદમ રગડો કરી દીધી. તો આવા બધા કુસંપના માનના કંઈ ને કંઈક આવા પ્રસંગો બનતા હોય છે કે એને લઈને આ બધી સંપત્તિવાળું જે ભાર છે ને ભિન્ન થઈ ગયું. અને આપણે જોયું કે બધા કેટલા કેટલા આવ્યા, જાણે કોળી બામણીનું ખેતર હોય એ રીતે બધા ચડી આવતા હતા. આમ જો કે સાવ બુદ્ધિ ગોળી આવી ગયો
ત્યાર પછી ગુલામ વંશ આવી ગયો, પછી આ બધા શેરશાહ ભગવ વંશ આવી ગયો, પછી આપ જોયું કે લોધી વંશ આવ્યો, 1526ની અંદર મોગલ વંશ શરૂ થયો, અને વર્ષોના વર્ષો સુધી ભારત આ રીતે કચડાતું જ રહ્યું, કચડાતું જ રહ્યું. એનું મૂળ કારણ આ જ છે, સંસ્કૃત ભાવિકતાનો પૂર્ણ અભાવ. એટલે એ પરિસ્થિતિ થઈ. એવી રીતે ઘણા બધા દેશોની અંદર આ પરિસ્થિતિ થઈ હશે. એટલે આ પ્રમાણે આવું થયું. આપ જુઓ કે માણસ છે ને ચંદ્ર સુધી પહોંચી ગયો, પણ માનવ એકબીજા માનવના હૃદય સુધી પહોંચી શક્યો નહીં. આ વિશ્વની બડી સમસ્યા, મોટી સમસ્યા, આ સુખ હૃદય ભાવની હૃદય સુધી પહોંચતા નથી. આપણે જોઈએ છીએ તો આજે માણસ પરાયા પાણાની વ્યાધિથી પીડાતો છે. એકલવાયું જીવન, અતનું જીવન જીવતો હવે પશ્ચિમ પશ્ચિમનો સમાજ છે ને, હવે એમ સમજે છે કે સમૂહમાં રહી અને મનની શાંતિ આપણે પ્રાપ્ત કરીએ. હવે આ યોગીજી મહારાજના આ જે સૂત્ર છે, સમ સુરત ભાવને એકતા, હવે એકબીજામાં દૂધ સાકર અહીંયા બોધપ્રદ થઈ ગયેલા છે. બધા એક સરખા છે આમ તો બોલવામાં, સમજવામાં, અરે બોલવામાં, પણ આપણે એને જુદા જુદા પાડીને સમજવા પ્રયત્ન કરીશું. તો પહેલું આપણે સમજીએ કે સમ એ સમ શું છે. તો યોગીજી મહારાજ સંપની તો બધી ઘણી વાતો કરશે કરતા, પણ એનો એક પ્રસંગની વાત આપણે સંભળાવું. તો 1970માં યોગીજી મહારાજની સાથે અમે બધા લંડનની અંદર હતા, અને લંડનની અંદર એ વખતે જુદા જુદા ઘેર જમવા માટે જવાનું હતું. અને એ સમયની અંદર એ વખતે એવું હતું કે કાર્પેટ ઉપર આવી જઈએ તો એ હેઠું કહેવાય એવી ભાવના હતી. એટલે ત્યાં તો વોલ ટુ વોલ કાર્પેટો હોય, છતાં પણ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીના થોડા વર્ષો પહેલાં પછી એ કાયદો બદલાયો કે ભાઈ આપણે હવે એ કાર્પેટને હવે કન્સિડર હતા ફ્લોર, કે એને એવી રીતે સમજવું કે ફ્લોર જ છે, કે પછી એ સરફેસ હશે એમ સમજવું. એટલે બધાના ઘેર ત્યાં છે, બાથરૂમ સુધી રસોડામાં બધે હોય. એટલે એ દૃષ્ટિથી અમુક એ કે રસોડામાં એ વખતે નહોતા રાખતા કાર્પેટ, તો બધા રસોડામાં યોગી બાપા જમવા બેસતા. અને એ વખતે એક મણિભાઈ મિત્રાળવાળા એમના ઘેર સ્વામીનું જમવાનું હતું. અને એ વખતે અમુક સંતો આજે સંતો છે ને, એ રસોડું થોડું મોટું હતું સામાન્ય, એટલે એમાં બધા ગોઠવાઈ ગયા, પણ બે ભગતો અમે રહી ગયા. પૂજ્ય અનુપમ ભગત, જેમનું નામ ભગવત પ્રિય સ્વામી, એમના થોડા વર્ષો પહેલાં એ કલકત્તા મુખ્ય નિવાસી થયા. એટલે એ જે અમે બે જણા ભગત બહાર ઉભા હતા, એટલે એ સમયમાં યોગીજી મહારાજ બેઠેલા અને એમના પાટલો આવી ગયેલો, અને પાટલા ઉપર થાળી મારે બિલકુલ પતરાનો પતર આવવાનું હતું, પતર મૂકે ગયેલું. અને સ્વામીજી જેવું પૂજા પાક આંગળી જે આમાં ટાક ટાક કરતા હતા, હજી રસોઈ પીરસવાની બાકી હતી, અને એ જોતા હતા. અને એમ જોયું બે ભગતો બહાર છે, પણ એ બોલ્યા નહીં એ વખતે, પણ બધા જે સંતો બેઠેલા ને એમણે જોયું કે આપણે જમીન ઊભા થઈ જઈશું, પછી બધા ગ્રસ્તો આવે ને આ બધું થશે, આ બહેનું શું થશે એમ સમજીને પછી એ લોકો બધા સંકોચાઈ ગયા. એ વખત બ્રહ્મ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ હતા, અને બધા ઈશ્વરચરણ સ્વામી, ડૉક્ટર સ્વામી બધા જ હતા. અને એ બધા સંકોચાઈ ગયા, અને સંકોચી ગયેલા અમારે બેની જગ્યા થઈ ગઈ, અને અમને કહ્યું તમે આવી જાઓ બંને. એટલે અમે બંને રસોડામાં પાછા આવી ગયા. યોગીજી મહારાજ પાટલા ઉપરથી એ વખતે એ બોલેલા, અને એવું રાજી થઈ ગયા, બોલે જુઓ તમારામાં સંપ હતો તો કેવું ગોઠવાઈ ગયું, નહીં તો જો સંપ ના હોય ઊભા ને પછી જમશે તેની મેળે ગોઠવતો જવા દો એમ કંઈ થઈને ઊભું રહી જાય. પણ આ સંપની ભાવનાનો આ દાખલો આપણને એ વખતે સ્વામી આપણને બતાવ્યો. હવે તમે જુઓ કે હવે એક વાર છે ને, એરોપ્લેનની અંદર યોગી પ્રમુખ સ્વામી માતાજી મુસાફરી કરતા હતા. પ્રસંગ એવો બનેલો કે 1965ની અંદર શાસ્ત્રીજી મહારાજની શતાબ્દીનો પ્રસંગ હતો, અને એ વખતે ડૉક્ટર રાધાકૃષ્ણન એ સમયમાં આપણા રાષ્ટ્રપતિ હતા, અને એમને આમંત્રણ આપવા માટે જવાનું હતું, અને દિલ્હીમાં નંદા સાહેબ હતા એમને લઈને જવાનું હતું. યોગીજી મહારાજે પ્રમુખ સ્વામીને કહ્યું કે તમે ત્યાં આગળ જઈને આમંત્રણ આપવા જાઓ, સાથે ડૉક્ટર સ્વામીને કહ્યું કે તમે જાઓ. એટલે એ બંને ત્યાંથી એરોપ્લેનમાં ઉપડ્યા. હવે સામાન્યતઃ બારી આગળ પ્રમુખ સ્વામી બેઠેલા હતા, અને બાજુમાં ડૉક્ટર સ્વામી બેઠા હતા. અને એ વખતે બન્યું એવું કે જ્યારે એરોપ્લેનમાં પહેલી વખત ડૉક્ટર સ્વામી મુસાફરી કરતા હતા જિંદગીમાં પહેલી વખત, અને જે પહેલી વખત એરોપ્લેનમાં જે બેસતા હોય ને એને બહુ જ કુતૂહલ હોય, જિજ્ઞાસા હોય કેવી રીતે હોય, કેમ ઉપડે, કેવી રીતે ઉપડશે, બહાર કેવું દેખાતું હશે. એટલે જરા ઊંચા થઈ અને બારીમાં જોવા લાગ્યા, કારણ કે સીટ એમની બાજુમાં હતી એટલે જરા બરોબર દેખાય નહીં.
પ્રમુખ સ્વામી જોઈ ગયા, હજુ ધારો પ્લેન ઉપડ્યું નતું અને હજી ઉભા તો હતું, તરત ઉભા થઈ ગયા પ્રમુખ સ્વામી પટ્ટો કાઢીને કે ડોક્ટર સાહેબ તમે અહીંયા આવી જાઓ, હું ઘણી વખત બેઠો છું એરોપ્લેનમાં, આ તમે જુઓ બહાર કેવું દેખાય છે, કેવી રીતે ઉપડે છે, બધું અહીંથી દેખાશે. અને તરત હજી ઉતરી ગયા અને આ બાજુ આવી ગયા, ડોક્ટર સ્વામીને બેસાડી દીધા. ડોક્ટર સાહેબ આ પ્રસંગ ઘણી વખત કહે છે, તો આપણે કહે ને આ સંપ કહેવાય, આ જે સંપથી થાય ને કાર્ય થાય, નથી બેઠા છે પણ કહેવા તો ઠીક છે બેઠા છે. આવો પ્રસંગ મારા માટે પણ થયો કે 1970 પ્રવાસમાં અમે આફ્રિકા હતા, યુગાન્ડામાં, અને અમારે એ વખતે અમારે કંપાલાથી બધા ગુરુ ને લીરા ને મસિંડી ને બધા ગામોમાં જવાનું. તો એ વખતે યોગી બાપા માટે એ વખતે નાનું જે ચાર્ટર પ્લેન કરેલું, 5 સીટર એરોપ્લેન, એટલે એની અંદર ડૉક્ટર સાહેબ બેસે, ઈશ્વરચંદ્ર સાહેબ, કેપી કાકા બેસે, એ બધા બેસતા હતા. અને એ સમયની અંદર એ કંપાલાથી અમે ત્યાં ગુરુઓ બધા આવ્યા અને મસિંડી આવ્યા, બધા ડૉક્ટર સાહેબ સાથે જ હતા. એક વખત ડૉક્ટર સાહેબ કહે, જો મને કહે, હું પાછળ હતો એ વખત, તો કે જો હું તો ઘણી વખત બેસી ગયો આમાં, હવે તમે આ વખત લાભ લો, હું મોટરમાં જઉં છું લીરા, અમારે લીરા જવાનું હતું. એટલે એ મને એમની જગ્યાએ મને બેસાડી દીધો યોગી બાપા સાથે 5 સીટર એરોપ્લેનની અંદર, 5 સીટનું હતું એમાં બેસાડ્યો. ત્યારે આપણને યાદ ખ્યાલ આવે કે જો આ સંપની ભાવના આ બધા મોટેલા સંતોમાં જો હોય છે, તો આપણને એમાંથી ઘણી બધી આપણને આમ પ્રેરણા મળે. એટલે આ રીતની વાત હોય છે. જાપાનની અંદર એવું હોય છે કે જાપાનની અંદર એક વખતે સાકાઈથી ઓસાકા ટ્રેન જાય, સાકાઈથી એક ગામ છે ત્યાંથી ઓસાકા, એમાં ટ્રેન જાય. એ વખતે તો ભાઈ બુલેટ ટ્રેન ને બધું પણ હોય છે. હવે એ વખતે ટ્રેનમાં ગીર્દી બહુ જ હતી, બહુ ગીર્દી હતી. અને એક જગ્યા એમાં થઈ, એક જણ કોઈ સ્ટેશન આવ્યું એટલે ઉતર્યો એટલે એક જગ્યા થઈ. હવે 20-25 માણસો ઉભેલા હતા, ગીર્દી હતી એટલે બધા ઊભા હતા. એટલે છે ને કોઈ બેઠું નહીં, દરેકને કંઈક બીજો લાભ લેતો સારું, બીજો લાભ લેતો સારું. હવે કેવું કહેવાય, તે ખાલી નહીં કે કોઈ બેઠું નહીં ત્યાં આગળ, કંઈક 25 ઊભા હતા એટલે એમના હું બેઠું ને, તો 24 તો ઊભા રહેવું પડશે ને, બીજો વિચાર કે હું બેસું તો 24 તો ઊભા રહેવું પડશે ને, એ ભાવનાને લઈને આ પ્રમાણે એવી રીતે રહ્યા. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે કેવી અદભુત આ એ દેશની એકતા સંપની ભાવના હશે, આ સંપની ભાવના. એટલે તો દેશ આગળ આવે છે ને. એક વખતે 1968ની અંદર યોગી બાપા કલકત્તામાં હતા, અને કલકત્તા અમે બધા ત્યાં હતા. અને એ સમયમાં અમારી ભેગા પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી અત્યારે સુરતમાં છે, હવે એ પેન્ટર હમણાં એબસ્ટ્રેક આર્ટવાળા, એ અમારી સાથે હતા. અને એમણે બધા ઘણા બધા ચિત્રો લઈને આવેલા અને એ બધાનું પ્રદર્શન ચિત્રોને એમણે કરવાનું હતું. એક મોટા હોલની અંદર એ બધું ગોઠવેલું હતું. અને એ સમયની અંદર ત્યાં બધા આવવાના હતા, અને તારા શંકર બંદોપાધ્યાય કોઈ હતા, એ બહુ મોટા માણસ હતા, એને ઉદઘાટન કરવાના હતા. અને એ સમયમાં એમને તો ઉપસ્થિત રહેવું પડે એઝ અ આર્ટિસ્ટ. હવે એ વખતે એવું બન્યું કે અમારા બધા, અમે બધા ત્યાં જ હતા, અને એ વખતે બધા કંઈક જુદા હતા, કામમાં વ્યસ્ત હશે, તેમની ધૂળ કોઈ મળે નહીં, એમની ધૂળ કોઈ મળે નહીં, બોલો એવી પરિસ્થિતિ થઈ ગઈ. અને એ સમયમાં માગા પછા થતા હતા, ટાઈમ થઈ જતો હતો, ટાઈમ થઈ જાય છે, મારે કલકત્તામાં પેલી વોલ ઉપર પહોંચવું છે, કોઈ જોડનો મેળ પડતો નથી, કારણ સંતો ઓછા હતા અમે, એટલે બીજા બધા સેવામાં હશે, બીજા કંઈ કામમાં હશે, બીજે ગયા હતા અને ગુંચાતા હતા. ત્યાં પ્રમુખ સ્વામી એમ જોયા, આપણે રખવાયા થતા જોયા, એટલે શું છે એ કે સ્વામી અમારો કોઈ સંતની જોડ નથી, એટલે આવું કરે કંઈ ચિંતા નહીં, હું આવું કે પ્રમુખ સ્વામી એમની જોડની અંદર આવવા તૈયાર થયા કરો, કેવું કહેવાય. અને પેલા કે સ્વામી પણ તમે એ કે એમાં શું, પણ તમારું કામ નહીં જાય કોઈ, આપણે આવી એમાં કશો વાંધો નહીં, મને આવી જશું જોડમાં. અને એવું કદાચ મહંત સ્વામી બાજુમાં જતા એવા, હવે મહંત સ્વામી પછી જોડમાં ગયા, હું જોડ સ્વામી તમે રહેવા દો. તો એ વખતે આપણને ખ્યાલ આવે કે સુરતપણાની ભાવના કેવી એક અદભુત આપણા ત્યાં આ બધી વણાયેલી હોય છે. તો આવા પ્રસંગો ઉપરથી આ બધી ખબર પડતી હોય છે. હવે યોગીજી મહારાજનું એક બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત કથામાં આવે છે, બોધ કથામાં. એક વખતે 4 ભાઈઓ હતા, અને એ બધા બિચારા સામાન્ય હતા. અને એ લોકોને કહ્યું કે જો આપણે દરિયા પાસે તો રસ્તો બહુ છે, અને રત્નાકર કહેવાય છે, તો આપણે દરિયા ઉપર જઈને તપ કરીએ અને દરિયો રાજી થઈ જાય, તો આપણને થોડા રસ્તો આપે ને, તો આપણું ગુજરાન સારી રીતે ચાલે. એટલે એવી ભાવનાથી આ પ્રમાણે એ બધા ત્યાં તપ કરવા માંડ્યા, અને તપ કરવા માંડ્યા
અને એ વખતે એવું બન્યું કે એ સમયમાં એવું થયું કે પછી દરિયાને થયું કે આ લોકો તપ જગરૂ કરે છે, ચાર ભાઈઓ છે, એમાં આ પ્રમાણે એક છે ને અહીંયા તપ કરવા બેસે, અને પછી બીજા ત્રણ હોય, એક લાકડા લેવા જાય, એક પાણી લેવા જાય, એક કંઈક આ પ્રમાણે સીધું લેવા જાય, અને પછી બીજો એ પતી જાય એટલે પેલો બેસે ને પેલો જાય, એમ એ રીતે એ લોકો અવારનવાર બધું વારા પ્રમાણે તપ કરે છે. પણ એમનામાં સંપ છે કે નહીં એવું જુઓ. જો સંપ હશે તો મારે રત્નો આપવા પડશે, પણ જો કુસંગ હોય ને તો મારે રત્નથી આપવા. એટલે એમણે શું કર્યું, દરિયાએ એક બ્રાહ્મણનું રૂપ લીધું અને એક ભાઈ લાકડા લેવા ગયો હતો. રઘુલા તું આ લાકડા ચિંતો લાકડા બાંધવાનું શું કરે છે, પણ તારા ભાઈને તારા માટે કંઈ ભાવ નથી અને એ તો બધું આ પ્રમાણે આવું કરશે, એવી રીતની તને બધું તારા પાસે પાછું આવવાની તને લઈ લેશે. અને કે પછી પડો તો ભાઈ તમને ભાગ ભાગી હતી, મારા ભાઈને મારા માટે કોઈ જોશે ખોટો વિચાર આવે જ નહીં. બીજા પાસે ગયો ભાઈ પાણી ભરવા ગયો કે તારા માટે તારો ભાઈ ખરાબ બોલતો હતો, આવું બોલતો હતો તેવું, અરે મારો ભાઈ મારા માટે ખરાબ બોલે જ નહીં, કોઈ રહ્યો કોઈ વિચારે જ નહીં. ચારે ભાઈઓ સાથે એની જુદી જુદી રીતે પરીક્ષા લીધી અને કોઈમાં એને કુસંગ જોયો જ નહીં, સંપની એકતા જોઈ ગઈ, એટલે એને ફાટ ભરીને રત્નો આપી દીધા. એટલે જુઓ આવી રીતે આવું બધું બનતું હોય છે કે જ્યારે સંપની ભાવના હોય ત્યાં વાત. હવે મને પેલી નારાયણ પ્રસાદ સ્વામીની બીજી વાત આવી. એ વખતે એ ઘનશ્યામ તરીકે હતા યુવકમાં, અને અહીંયા આગળ મારી ખ્યાલ કે 1981ની અંદર આપણે અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણ વિશ્વદાબી મહોત્સવ સુભાષ બ્રિજ ઉપર રાખેલો, અને એ વખતે આપણે બધા છે ને પતરાણામાં જમાડતા બધાને, એ વખતે બુફે નહોતું શરૂ કર્યું, અને પછી બધી પદ લારીઓ ભરી ભરી પછી બીજે નાખવા પતરા જવા પડે. એટલે એ લારી ભરીને જતા હતા, રાતના કોઈ મોડું થયેલું 12 વાગેલા, અને એ સમયમાં એ વાય કરતા 1962માં અહીંયા આગળ માધવ ખોરા માર્કેટ આગળ આટલો પ્રતિષ્ઠાનો જે પ્રસંગ હતો ને એ વખતે બે માંથી એક જગ્યાએ આ પ્રસંગની ભાવના એક જ છે, પણ આ મને ડેટ આગી પાછી કદાચ થયું હોય તો એ વખતે એક લારી કાઢતા હતા અને જરા ઢાળ આવ્યો, ઢાળ આવી ગયો એટલે એ વખતે બિચારા એકલો આમ મૂંઝાતો હતો, ખેંચાતો ન હતો. અને પ્રમુખ સ્વામીની જેવું કે રાત્રે બધું જોવા નીકળે કે અમુક કેમ ચાલે છે શું ચાલે, અને એ ત્યાંથી એ નીકળ્યા અને આ ખેંચતો હતો કે ઉપર તું આગળ ખેંચ હું ધક્કો મારું છું, અને એ રીતે સ્વામીએ ધક્કા મારી અને પછી છેઠ એને જ્યાં લઈ જવાનું મૂકી લારી લઈ ગયા. ત્યારે આપણે જોઈએ કે જો આ સંપડા હતા ભલન ખેંચો તો ઉભા રહી આવતો બીજો મારું લેવા રોડ ઉપર નીકળ્યું હતું. તો આ સંપની ભાવના કામ થઈ જાય બધા. એ બાપા વાત એવી બાપા પણ કરતા કે એક વખતે આ જે ટીટોડી છે ને એને દરિયાના કાંઠા ઉપર ઈંડા મૂક્યા ટીટોડીએ, અને ટીટોડીએ ઈંડા મૂક્યા અને એ વખતે દરિયાની વેળા આવી એકદમ લહેર અને ભક્તિ, અને ઈંડા બધા જતા રહ્યા અંદર, એટલે એકદમ પ્રકાર કરવા માંડ્યું અને ગાદુ મોટું આવતું તેવું થયું. પછી બધી નાથ ભેગી થઈ ટીટોડીની નાથ. ટીટોડી કેવી હોય, નાની હોય ને ટીટોડી, હા એ તો એ ટીટોડીની નાથ બધી ભેગી થઈ અને એમને નક્કી કર્યું કે આપણે દરિયો ખાલી કરીને ઈંડા પાછા લેવા. પેલા કે ચક્રમ જેવા વિચારો આવે ને, પણ એ લોકોએ નક્કી કર્યું કે દરિયાને ખાલી કરી નાખો, શું સમજે છે દરિયો એની આ પ્રમાણે, અને એ પ્રમાણે થવા માંડ્યું. હવે એ વખતે એવું બન્યું કે આ બિચારા પ્રયત્ન બહુ કરતા હતા, ત્યાં ભગવાનના વૈકુંઠ ધામની અંદર ભગવાન બિરાજતા હતા, બાજુમાં ગરુડજી એમનું વાહન એ પણ બિરાજમાન હતું, અને એ સમયમાં નારદજી આવ્યા અને પછી ભગવાને પૂછ્યું શું ભારત વર્ષના કે સમાચાર દુનિયાભરના, એટલે દુનિયા એટલે ભારત જ હતું, એના કે સમાચાર કેવી બધું કે બધામાં સુખ શાંતિ સામ બધું છે, પણ પંખીઓની નાતની અંદર કુસંગ બેઠો છે. એટલે ગરુડજી એકદમ પહેલાં થઈ ગયા કે અમારી નાતનું કામ આપવું બોલો નારદજી, તમે કુસંગ છે અમારી નાતમાં પંખીઓની નાતમાં, કારણ કે પંખી રાજ કહેવાય ને આવું, એટલે કે જો ને પેલા ટીટોડા બિચારા મંડ્યા છે દરિયો ખાલી કરવા અને તમે લેરથી આગળ બેઠા છો સમજ કહેવાય ને એમ છે, તરત જ ઉપડ્યા ગયા. હવે હું દરિયો હું સમજાય એના મનમાં, અને પછી ઉપડ્યા અને પછી તો એમણે એક ફાટ મારીને અને રેતીની તો દરિયો લગભગ 40 ગાંવ સુધીનો એ બધો પુરાવા માંડ્યો. અને એ વખતે દરિયાએ જોયું કે આ તો ગરુડ આવે, આ તો હમણાં થોડીક મિનિટોની અંદર મને આખો પૂરી દે છે, અને આ તો દમ કરવા માંડ્યું. તરત જ આવી ગયો કે ભાઈ સાહેબ આપી દે ટીટોડી બચ્ચા ટીટોડીના,
અને એને આપી દીધા. જો સંપત્તિ ગામ કર્યું તો અત્યારે જે માલ પ્રદેશ છે ને 40-50 ગરોડનો, એ હજી પણ ખાવડ્યા છે ને ગરોડજીનો પ્રતાપ છે. આજીદારી કે આ બાજુ માલ માલ બધું છે, બધું માલ માલ પ્રદેશ, પાટણા માલના માલ, તે માલને અડાળા માલને, એ બધા માલ પ્રદેશો કહેવાય છે બધા, એ બધા આવી રીતે બન્યા. તો આવી પ્રકારની પરિસ્થિતિ છે, એટલા માટે સંસ્કૃતમાં એક કહેવાય સંપત્તિ કાર્ય સાધિકા. આપણું જે એકતા છે ને એનાથી કાર્ય સિદ્ધ થાય, એટલે સંપત્તિ અશક્ય કાર્ય છે ને એ પણ શક્ય બને. આ બન્યું એવું વળી કહેલું છે કે સંઘે શક્તિ કલવ યુગે, કળી કળીની અંદર સંઘની અંદર શક્તિ છે, સંઘની અંદર શક્તિ રહેલી છે, સંઘ બળવાન છે કળિયુગની અંદર. એનો દાખલો તો તમે આપણે બધા જાણીએ છીએ કે એ કળિયુગમાં સંઘ શક્તિ બળવાન છે, મોટી જબરજસ્ત ફેક્ટરી હોય આપણા મોટા મોટા ઉદ્યોગપતિ શિષ્યાઓની. પણ જો યુનિયન થયું હોય, સંઘ કહેવાય છે ને યુનિયન, મજૂર મહાજન સંઘ, જે સંઘ મજૂરોનો ભેગો થયો હોય અને લાલ કે કાળા લાલ વાપટા એ લઈને ભેગી જાય, એ તમારી ફેક્ટરી ઠપ થઈ જાય. આટલા અબજો રૂપિયા હોય પરંતુ આ તમે મજૂરોની સામે નમવું પડતું હોય જે શેઠિયાઓને, કારણ શું? સંઘ જબરજસ્ત એમનો થયો યુનિયન. હવે આપણે એના ફાયદા અને ગેરફાયદા ઉપર નથી જવું, આપણે ખાલી ભાવાર્થ ઉપર જઈએ કે સંઘની અંદર આવી બધી શક્તિ છે. ડૉક્ટર સ્વામીનું સૂત્ર છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ. એટલે સંપત્યા જમ કુટુંબમાં અને કુસંપત્યા કળી અંગમાં સંતર આવું થાય. એટલે આ વાત એક જ છે. આપણે બધાને ખબર છે કે અષાઢ સુદ બીજ આવશે ત્યારે એ વખતે જગન્નાથપુરીની અંદર રથ ખેંચે છે. જગન્નાથપુરીનો રથ જન્મસ્થાનથી માંડી અને એવા શું કહેવાય પેલી જગન્નાથના મંદિરથી ત્યાં ઇન્દ્રચુંડ સરોવર સુધી એ ત્યાં લઈ જાય છે. અને એ વખતે ત્રણ રથો હોય છે અને બધા તાણનારા બધા બધી પ્રજા હોય છે ભાવિક, અને એ બધા ભક્તો હોય છે, અને એ બધા દંડા રોડ ઉપરથી એ બધા પસાર થાય છે અને એ વખતે બધા દોરડા ખેંચે. હવે તમે જુઓ એ બધા ભેગા મળીને એ ખેંચે છે, ભેગા મળીને એ બધા એ રથ ખેંચે છે. તો એ રથ છે ને ઠેઠ ત્યાં ઇન્દ્રદેવના સરોવર સુધી એ પહોંચી જાય છે. પણ એક આ બાજુ ખેંચે ને એક આ બાજુ ખેંચે ને ભંગ પટા હોય તો પછી એ રથ કોદાળો પહોંચે નહીં. અને એવી રીતે આપણામાં જો સંપ હોય ને તો આપણે બધા સાથે અક્ષરધામમાં પહોંચી જઈએ. ઘણી વખત બ્રહ્મ સાહેબ મહારાજ બોલતા હોય છે કે ઘરમાં જો સંપ બનાવાય ને તો ગોળાનું પાણી છૂકાઈ જાય. એનો મતલબ એ પહેલાંના સમયમાં મોટો ગોળો હોય ઉપર ડોયો હોય છે પૂજારો હોય એની ઉપર અને એક પ્યાલો હોય એટલે બધા એમાંથી પછી પાણી કાઢી કાઢીને પીતા હોય. એટલે બધું આપણું ઘર પાણી પીવે પણ ખાલી થાય તો કંઈ ભરે નહીં હોય. જો સંપ હોય તો પછી જોવે કે ભાઈ અડધું થઈ ગયું છે, તલાવ બીજું આખું ભરી લો, અડધું પાક એવું થઈ ગયું છે તો બીજું આવીને આખું ભરી દે. પણ સંપ ના હોય હવું થશે જવા દો ને, જેમનો આંકડો તો છેલ્લે ખાલી થશે, દર્જન ભરવાનું જબરજસ્ત તરત લાગી હશે એવું થઈ જાય. એટલા માટે તો સંપ વગર ઘરના ગોળાનું પાણી જ સુકાઈ જાય એવી પ્રકારની કહેવત પડી ગઈ. એક વખત એવું બન્યું કે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં હતા અને એ વખતે કલ્યાણભાઈએ કહ્યું કે સાધુનું મંડળ મોકલજો. તો એમણે 60 સાધુઓનું મંડળ, 50 સંતોનું મંડળ હશે 50-60નું, એ બધાને એ પછી ત્યાં વંથળી મોકલ્યા. બહુ પ્રેમથી કે કથા વાર્તા કરજો અને બધાના ભાવ ઉભરા કરો. અને એ બધા ગયા, ઘણા વૃદ્ધ સંતો પણ હતા અંદર થોડા અને બીજા જોવાની હતા પણ ઘોડાની પંડિત શાસ્ત્રી બધું હતું લગન. અને એ વખત બન્યું એવું મંડળ કે બપોરે રસોઈ બધી સીધું આવ્યું ત્યારે અંદર મતભેદ પડ્યા. કોઈ કે ભાઈ દાળ રોટલા કરે પણ આપણે જૂનાગઢના સંતો છીએ દાળ રોટલા કરો, અરે એવું હોય બહાર નીકળ્યા છીએ માંડ અત્યારે એટલે આપણે શીરા પૂરી કરીએ, બોલો કે દૂધ આવ્યું છે એટલે તો થોડું દૂધ પાંગે કરી નાખીએ, પછી કંઈક આપણે આ કરીએ બોલો આ કરીએ. અને એમાં કેટલા બધા મત પડી ગયા કે કંસાર કરો કે ઝીરો કરો કે પૂરી કરવી કે આ કરવું તે કરવું ભાખરી કરવી રોટલી કરવી કે શું કરવું, એટલે પછી બધા જુદા જુદા મત પડી ગયા. તો મેળા ઉપર થોડું હતું તે બધા મેળા ઉપર ચડ્યા જુદા જુદા ચૂલા મૂક્યા, લગભગ 5-6 ગ્રુપ થોડું થોડું થઈ ગયું, 5-5 અને પોતપોતાની રીતે પોતાની રીતે મંડળ પ્રમાણે એ બધા પૂરું કરવા માંડ્યા. નીચે કોઈ નહીં, ખાલી ઘરડા સંતો બેઠાના 2-4-5. અને એ વખતે કલ્યાણ ભાઈ આવ્યા
અને જોયું કહો સંતો આવ્યા કેમ દેખાતા કેમ નથી સ્વામી, હમણાં આવી ગયા ગાળા મોકલ્યા હતા અમે અને બધા આવ્યા નથી. એટલે વૃદ્ધ સંતો કે બધા આવ્યા છે આવ્યા છે, પણ ક્યાં છે અત્યારે? જાઓ ઉપર દર્શન કરો, સંતો બધા હોશિયાર હોય ને, દર્શન કરો ઉપર છે બધા. તો ઉપર જઈને જુઓ, ઓહો બાપા, ધુમાડો ધુમાડો બધું ચારે બાજુ જુદું જુદું ચાલે. એટલે નીચે આવી ગયા તો અને પછી અને સ્વામીને એક પત્ર લખ્યો ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી આ મંડળ તો જેમ બને એમ જલ્દી બોલાવી લો પાછું, હવે અમારા છોકરાઓ પાછા દર્શન કરવા આવશે. કારણ કે એ લોકો સત્સંગી છે બરોબર અમારો, આ બધું એ લોકો કાલો લાગે અને કે હમણાં આવશે. એટલે અમે અત્યાર સુધી બધાને એમ કહેતા હતા કે જુઓ અલ્યા, આપણા જ્યાં શું કહેવાય જૂનાગઢ મંદિર છે એમાં જુદી જુદી જ્ઞાતિના જુદા જુદા સમાજના બધા સાધુઓ રહે છે, ભણે છે, એટલા બધા એક જ્ઞાતિના નથી, જુદા જુદા સમાજના જુદા જુદા કુટુંબના ખાનદાનના, પણ એ બધા એક રસોડે જમે છે, એક ચૂલે બધા જમે છે, આવું અમે એમને કહીએ. કારણ કે અમારા ત્યાં હાઈટ વાળનું કુટુંબ છે, હવે એમાં કોઈ વખત ચણપણ થાય ને, પહેરા આવ્યા હોય બહારથી આ તે બીજું બધું કોઈ ના થાય, પણ થાય ખરી ત્યારે અમે આવો ઉપદેશ આપીએ કે જો આ લોકો એક રસોડે જમતા હોય જુદી જુદી બાપની પ્રજા, તો આપણે તો એક બાપની પ્રજા છીએ, તો આપણે કેમ એક રસોડે ના જમી શકીએ? એટલે અમારું કુટુંબમાં આવો સંપ્રે છે. પણ હવે જ્યારે અમારા દીકરાઓ આવે ને જોતા ચૂલાઓ બધા જુદા જુદા બધા, એટલે અમારે ત્યારે રસોડા જુદા થઈ જશે. બધા મંડળના જેમ બને એમ જલ્દી તમે પાછું બોલાવી લો. હવે આ પ્રમાણે આવું કેમ થયું? સંપનો અભાવ, સંપ હોય તો કોઈ પ્રશ્ન થાય જ નહીં. આ બધી યોગી બાપાની વાતો છે. હવે યોગી બાપા બીજી એક પણ સરસ વાત કરતા હોલા ઉપાડવી. હવે એક વખતે બધા હોલા ચડતા હતા, હોલા આમ છે ને સામાન્ય રીતે જરા ઘોળા હોય એટલે બધા હોલા ચડતા હતા અને પાદ્ય છે ને એમની ઉપર સીધી ફોમ કદી નાખી દીધી જા અને અંદર બધા ફસાઈ ગયા. મેં કહ્યું ઘોડા હોય ખબર ના ચણવામાં પડ્યા હશે અને પછી એણે દાણા નાખ્યા હશે અને આખી જાળની નીચે બધા આવી ગયા. અને પછી તો એને થયું કે અંદર તો આવી ગયા, બીજું કામ કરવા ગયું, જાળની નીચે બધા આવી ગયા હમણાં લઈ રૂમમાં. હવે એ સમયમાં ઓલાઓ બધા દુઃખી દુઃખી થઈ ગયા. પણ યોગી બાપા કહેતા કે એમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ બોલો કે જો ભાઈ હવે આપણે તો આવી ગયા, મરવાનો ધંધો થયો છે, પણ આપણે એમ કરીએ કે આપણે બધા સાથે ઉડીએ, આપણે બધા સાથે ઉડીએ ઝાડ આપણી ઉપર ને આપણે નીચેથી ફોર્સ કરીશું ઉડી જશે, ઊંકું પડી જશે ઝાડ આપણા આપણા પાંખો ઉપર મળે છે એટલે ઉપડી જશે, પછી ઝાડ ઉપર બેસી જઈશું આપણે એટલે ઝાડ ઉપર રહી જશે અને આપણે નીચેથી નીકળી જઈશું. માટે તમે આ બધું હવે માનો. પણ આને સારું થયું કે બધા ઓલામાં સંપતો સંપ એટલે બધા એવું ભલે અમે આ રીતે કરીએ અને કે 1 2 3 હું એમ બોલું ત્યારે બધા સાથે ઉપાડવાનું એટલે ઓલા ઉપાડ કહેવાય. નમજુ કહેવાય ઓલાઓનો ઉપાડ, એ સાથે ઉપાડ ઉડવાનું બધા. અને એ રીતે ઉડ્યા અને પેલો દૂર ગયો હતો પાણી પ્રસાફ કરવા બોલો અને પેલો શું કહેવાય પારધી હોય હોય આ તો ઉપડ્યું બધું આવું, પણ બધું અડાય હોતું નહીં, બહુ દૂર ગયા અને બહુ ઝાડ ઉપર બેસી ગયા અને બધા બચી ગયા. એટલા માટે યોગી બાપા આ વાત કરતા કે હોલા ઉપાડ. આપણે જે બૌદ્ધ ધર્મ છે એ બૌદ્ધ ધર્મની અંદર બુદ્ધે ત્રણ વસ્તુ આપેલી, ત્રણ સૂત્રો આપ્યા છે, બુદ્ધના ત્રણ સૂત્રો. પહેલું છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, બીજું છે ધમ્મમ શરણમ ગચ્છામિ અને ત્રીજું છે સંગમ શરણમ ગચ્છામિ. હવે આ ત્રણ સૂત્રો એમણે આપ્યા. એમાં બુદ્ધમ શરણમ ગચ્છામિ એટલે ડૉક્ટર સ્વામીને મેં કહ્યું ને કે આમાં તમારે કહેવું કે આ સ્વરૂપ નિષ્ઠા બુદ્ધમ શરણમ આશ્રય, બીજું ધમ્મમ શરણમ એટલે ધર્મ નિષ્ઠા અને ત્રીજું છે સંગમ શરણમ ગચ્છામિ એટલે સંઘ નિષ્ઠા. એ વાતો કરે છે ડૉક્ટર સ્વામી કે સ્વરૂપ નિષ્ઠા, ધર્મ નિષ્ઠા અને સંઘ નિષ્ઠા. તો આ સંઘ નિષ્ઠા તો સંગમ શરણમ ગચ્છામિ એમણે પણ સંઘ સંસ્થાને બહુ સારી રીતે પુરસ્કારેલી છે. હવે તમે જુઓ કે અમેરિકાની અંદર પેટ્રોલની તંગી હતી, આમ તો ખૂબ જ પેટ્રોલ છે અમેરિકામાં, પણ અમેરિકામાં હોશિયાર દેશ છે કે બધાનો ખજાનો ખાલી થાય પછી આપણો ખજાનો ખોલવો એવી ભાવનાવાળો, એટલે આ બધા આરબ દેશોમાંથી બધે આ રીતે પેટ્રોલ લે. હવે એ લોકોએ કંઈક ભાવ વધારી દીધા છે એટલે અહીંયા તો તંગી પડી ગયેલી અમેરિકાની અંદર. હવે એ વખતે એક મોટરમાં જો એક જ માણસ બેસીને જાય ને
અને બધા જ ઘરના બધા જુદા જુદા અથવા નોકરી કરનારા એક જ જગ્યાએ એક જ સાથે જવાનું હોય અને બધા પોતપોતાની મોટરો લઈ નીકળે તો કેટલું બધું પેટ્રોલ વપરાય. એટલે સરકારે કહ્યું કે તમે જો એક મોટરમાં એકથી વધુ માણસ બે હોય કે ચાર હોય ને એક હેટી અને કહો એવી રીતે એક મોટરમાં એક કરતા વધુ માણસો હોય તો એનો ટોલ માફ કરવાનો. કયું કરવાનું? ટોલ. ટોલ ભરવાનો હોય ને એ ટોલ ટેક્સ કહે છે ને એ માફ કરવાનો. એટલે એ દ્રષ્ટિથી દેશને પણ ફાયદો થયો અને માણસોને પણ એક સંઘ નિષ્ઠાથી ફાયદો. ચલો હું તમને બેસાડી દઉં છું ભેગો, એટલે આપણો ટોલ પણ માફ થઈ જશે અને આપણે તમારી મોટર લાવી ના પડે. તો આ પ્રમાણે સંપત્તિ આ શક્તિનો ખોટો વે અટકે છે. બીજું કામ થાય, એ કામ સરળતાથી થાય છે, ઓછા ખર્ચે થાય છે અને ઓછા સમયે થાય છે. આ સંપના ફાયદા યાદ રાખજો. ફરીથી કે સંપત્તિ શક્તિનો ખોટો વે અટકે, કામ સરળતાથી થાય, ઓછા ખર્ચે થાય અને ઓછા સમયે થાય. આ સંપ હોય ને તો આટલો બધો થાય. દાખલા તરીકે લગ્ન, હવે એક એક લગ્નની અંદર કેટલા બધા ખર્ચા થાય છે. આપણે સામે સમય છે 700-800 કરોડ સુધીના લગ્નના ખર્ચાઓ તો આપણે સાંભળ્યા છે. આટલા બધા ખર્ચાઓ લગ્નની અંદર થાય. બીજું બધું સામાન્ય રીતે પોતપોતાની રીતે બધા કરે. સામાન્ય 1-2 લાખ તો ખર્ચાતા જ હોય અને ઘણા બધી અમુક જ્ઞાતિઓમાં પણ આ પ્રમાણે ઘણા બધા ખર્ચા કરવા પડતા હોય. બધા ખર્ચા અમુક પાટીદાર જ્ઞાતિમાં એમને તો ખોટું દેખાય અને એવી પ્રકારના સામગ્રી હોય પણ એવી અપેક્ષા રાખતો હોય બધું ખર્ચાઓ બનીને આવી બધી. ત્યારે એની જગ્યાએ હવે આપણા ત્યાં છે ને સમૂહમાં લગ્નની પદ્ધતિ શરૂ થઈ. સમૂહમાં કે સમૂહની અંદર થાય ને એક જ્ઞાતિવાળા બધા એક સાથે કરે અને એમાં કોઈ સમર્થ જેવા હોય અબજોપતિ કે કરોડોપતિ એ બધો ખર્ચો આપી દે અને જેથી આપવાનું હોય મંગલસૂત્ર આપવાનું હોય થોડું સમૂહ આપવાનું હોય સાડીઓ આપવાની હોય પેલા જગ્યા આપવાનું હોય એ બધું એવું કરી દે અને પછી એ રીતે જે લગ્ન થાય ને તેમાંથી તમે જુઓ ખોટા ખર્ચો કેટલા બચી જાય. બાકી તો કહેવાય છે સામાન્ય રીતે 2 અબજ નહીં અમુક કરોડ રૂપિયાનો ખર્ચો લગ્નમાં એવું મેં નોંધેલું. 100 કરોડ જેવો કંઈક અબજ જેટલો ખર્ચો. એટલો બધો ખર્ચો ભારતમાં લગ્નમાં થાય. પ્રાય સમૂહમાં કરીએ તો ઘણા આપણા ત્યાં પણ મને નામ નથી જતો પણ આપણા જે કરોડપતિ આપણા જે સત્સંગી કહેવાય કરોડપતિ એના દીકરાને પણ સમૂહ લગ્નમાં એમણે મૂકેલા એક દાખલો બેહાડવા. એટલે એમ થાય કે જે સામાન્ય કે ભીણું દેખાય એટલે સમૂહમાં કે તું કે નહીં એમ થઈ જાય તો પણ જ્યારે કરોડોપતિ અને આટલા બધા સાધન સંપત્તિ એ લોકો જ્યારે સમૂહમાં આવે ત્યારે પછી એમ લાગે ને કે જો આ પણ સમૂહમાં પ્રભુ સ્વામી મહારાજ આજ્ઞા ચાલે છે તો આપણે કે વાંધો નહીં. એટલે આ વાત હમણાં અમે નેપાળમાં ગયા હતા તો નેપાળની અંદર શું છે કે પાણી તો ખૂબ છે ત્યાં આગળ પણ હવે શું કરે છે એના ઝરણા ચારે બાજુ ફૂટેલા હોય છે. ઝરણા એ ઝરણા છે ને એ ભેગા કરે અને પાણીના બળથી અનાજ દળવાની ઘંટી ચલાવાય છે. અમે પ્રભુ સ્વામી સાથે ગયેલા નેપાળની અંદર ત્યારે એ રીતે આ ઝરણાથી પાણી એની ઘંટી ચાલતી અમે નજરે જોઈ ત્યાં ત્યાં પ્રભુ સ્વામી સાથે 1980ની અંદર નેપાળમાં ગયા ત્યારે. એટલે કેટલા કામ સરળ થાય કે જુદા જુદા જે ઝરણા હોય તો કશું ના થાય પણ ભેગા થાય તો આ કાર્ય થાય. જેમ આપણા કિરણો છે ને એમને એમને બધા જતા રહેતા હોય પણ જો એને ભેગા કરીએ સંયમિત કરીએ તો એમાંથી સંયમમાંથી શક્તિ ઊભી થાય. એ બધા ઘનીભૂત થાય કિરણો તેમાંથી લેઝર બીમ પણ બની જાય. કેટલા મોટા પથ્થર હોય અને હોય પણ લોખંડ એને પણ કાપી શકે. એટલે ઘનીભૂત થયેલું જે કિરણોનો સમૂહ એનું નામ કહેવાય લેઝર બીમ. તો એમાંથી આ બધી શક્તિ થાય છે. બીજું કેટલી સરળતા થાય અને બધું થાય તો એક વખતે એક સાંકડો પુલ હતો અને પુલ ઉપર બે બકરાઓ સોરી પેલા બકરા આવ્યા. એક પંચમી બચ્યા અને એક બચ્યા. હવે ટ્રેક હતી એમાંથી કંઈ જવાય નહીં સામ સામ અને પછી નીચે નદી હતી અને પેલા બે બકરા જે ઝઘડ્યા ભયંકર અને બે પાણીમાં પડી ગયા મરી ગયા. થોડા વખત પછી બે બકરીઓ આવી અને એ બકરીઓ આવી એને પણ આ જ પરિસ્થિતિ થઈ કે બે વચ્ચે ભેગા થઈ ગયા. હવે શું કરું? એમાં એક બકરી ડાહી હતી એ નીચે બેસી ગઈ અને પીળી બકરી એની ઉપર જઈને કઈ બાજુ વહી ગઈ. આ સંપત્તિ આ કાર્ય થઈ જાય છે બંનેને સરળતા થઈ ગઈ એટલે સરળતા થઈ જાય અને આવું બને. હવે એક વખત એવું બન્યું કે હવે જે સંપની ભાવના બતાવવા માટે એક દાખલો એવો બનાવ્યો
કે દેવો અને દાનવો એને ભગવાને આમંત્રણ આપ્યું કે તમે અમારે ત્યાં આવો જમવા માટે, લક્ષ્મીજી આવો તો બધા જમાડીએ દેવો અને દાનવોને બંને. આમ તો કશ્યપના બે બે બધા પરિવાર છે, દિતિના દૈત્યો અને અદિતિના અદિત્યો. આપણો તો બધા તો ઋષિના પુત્રો જ છે, પણ પહેલાંથી જ કુસંગ એમનામાં રહેતો, ભયંકર બંનેના ઝઘડા પહેલાંથી જ ચાલે, એ કુસંગ બંધ થયેલો જ નહીં, થવાનો પણ નથી. એવી પ્રકારે દૈવી આસુરીનું યુદ્ધ ચાલ્યા કરે છે. પણ એ દિવસ પણ જાણે ચલો એ બાજુ કે પણ એને જમવા માટે બધાને બોલાવ્યો અને દેવોને દાનાવોને કીધી કે ચલો આપણે ભગવાનને ત્યાં જમવાનું છે, બહુ સારું. અને પછી સરસ મજાનું ભોજન બધું મૂકી દીધું ત્યાં આગળ ત્યાં એમના ત્યાં. અને પછી શું કર્યું કે જો ભાઈ તમને જમાડવાના તો છે, પણ અમારે થોડીક વિધિ કરવી છે, ખોટું નહીં લગાડતા કરતા કે બંનેના જે હાથ છે ને દાન બંધ દેવોના દાનોના, કે અહીં કોણીએથી સીધા બાંધી દીધા, અહીંથી બાંધી દીધા, લુગડાથી ફિટ કરી દીધો અહીંથી આ કોણી, એટલે હાથ તો મળે જ નહીં, હવા કોણ બંધ થઈ ગયું. એટલે બે રીતે હાથ બધા બાંધી દીધા. અને પછી કહ્યું કે આ બધું ભોજન છે તમે જમો, હાથ બાંધી દીધા પછી મળાવે લાવો કે કોળીઓ આમ ફિટ હોય આમ તો આવે જ નહીં ને, એટલા તો ઉપાધિ થઈ. અને એ સમયની અંદર અમે મળ્યું એવું કે એ વખતે છે ને એ વિચારમાં પડી ગયા, એમાં પછી દાનવો હતા ને એણે શું કર્યું કે મારું કરવા તો બહુ ઉપાધિ જેવું કર્યું, એટલે આમ કોળીઓ લે ખરા ઉછાળે અને આમ કહીને કેચ કરે. હવે અમારે તો દાળ કેવી રીતે કેચ કરવી, શાક કેવી રીતે કરવું, મતલબ જોયું છે ને, લાડુ કદાચ કેચ થઈ જાય પડાને ક્રિકેટર મગ જતા હોય તો આમ કેપ થઈ જાય પડાને, દાળ કેવી રીતે થાય, બધું લિક્વિડ જેવા લીંપા કેવી રીતે કેચ કરવું, એટલે બધું રેવેલર શરણ થાય ઇધર ઉધર ગામે બોલતા હશે દાળા કે આમ બોલાય આપણી મુશ્કેલી કરવા માટે આમ તેમ બીજું જીવી દીધું. પછી બીજી બાજુ પંગત આલોપણી પડેલી દેવોની, તો દેવોએ શું કર્યું ખબર છે કે એકબીજાના મોઢામાં જમાડવા માંડે, આમ પેલો સામે બેઠો હોય ને તો પેલો લઈ એના મોડા જમાડે, એ આના મોડા છે, આ પાડવાની જરૂર જ નહીં, એક એક વસ્તુ વ્યવસ્થિત રીતે વાટકી લઈને મૂકવ્યો હોય, તો આ ભાતનું ગુરુ ખાવા હોય આ મોડામાં કોળિયા મૂકે, બધા કોળિયા મૂકીને જમાડવા માંડે એકબીજાના. જ્યારે પેલા એ ગુરુલા એ બધું જમ્યા બરોબર, તો જવાબદાર મૂકવા માંડે. કુસમ હોય તો સરળતા ના રહે અને આવું ખોટું દેખાય અને આવી પ્રકારની ઉત્પાદિત થઈ જાય, એટલા માટે આનો દાખલો આપણને આ ખબર પડી. હવે એક વખતે છે ને જંગલની અંદર છે ને કુહાડાનો પછી ખટાવ આવ્યો, કુહાડા કહે કુહાડા, એમાં પાથા વગરના ખાલી લોખંડના હોય ને કાળા, એમાં આથો નાખીએ એટલે પછી આમ કુહાડો બની જાય, તો હાથા વગરનો કુહાડાનો ખટાડો આવ્યો. વૃક્ષો ગભરાઈ ગયા બધા, એટલે મારે આ તો વાર્તા છે, વૃક્ષો બધા ગભરાઈ ગયા કે બસ હવે આપણો નાશક થઈ જવાનો. પણ એમાં એક ડાયું વૃક્ષ હતું, એણે પણ જળ સાંભળો વહ્યું, હવે આપણામાંથી જો કોઈ કુહાડાનો હાથો નહીં બને ને તો વાંધો આવશે, હાથો બની જશો કોક આપણામાંથી, આપણામાંથી કોક અને હાથો બની જશો તો આપણો નાશ થઈ જશે. એટલે આ એક કહેવત પડી ગઈ કે આજના છોકરાઓ રાજકીય પુરુષના હાથા બની જાય છે, સમજ પડી ને, બરોબર. કુહાડો તો એ લોકો મારતો, પણ આપણે તો ખાલી હાથો બની જવાનું, એટલે હાથા બનવો નહીં, એ વાત પણ બરાબર સમજવા જેવી છે. કન્ફ્યુશિયસ નામના એક બહુ મોટા ચિંતક થઈ ગયા અને એમણે વાત કરી કે પ્રગતિની ચાવી શું છે, પરસ્પરનો સહયોગ, પરસ્પરનો જે સહયોગ છે એટલે કાર્યો સરળતા થઈ જાય. મેં આગળ બતાવેલું ને એના બધા દાખલાઓ છે બધા, કે કેવું કામ કે શક્તિનો મોટો વેઢા થાય, સરળતાથી થાય, ઓછા ખર્ચે ઓછા સમયે આવી રીતે બધું થાય છે ને, એ આ દાખલાઓ બધા. એક વખતે 2000 સાલની અંદર ઓલિમ્પિક થઈ ત્યાં આગળ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં, બહુ વર્ષો પહેલાં 56 મેલબોર્નમાં રહેલી અમારા જમાના, પણ એ વખતે 2000 સાલની અંદર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરની અંદર થઈ. અને એ વખતે તો દુનિયાના બધા સ્પર્ધકો આવે ને આખી દુનિયામાંથી, એટલે આખી દુનિયામાંથી બધા આવે. એ વખતે ઓસ્ટ્રેલિયાના જે યુવાનો હતા, યુવાનો બધા સિડનીના ખાસ કરી ભાઈ, એ લોકોને થયું કે દેશ વિદેશથી બધા કેટલાય બધા સ્પર્ધકો આવે, આપણી સરકાર તો મદદ કરવા કરે જ, કારણ કે એને જ આયોજન કર્યું છે એટલે એનું તો બધું હોય, પણ આપણે પ્રજાજન તરીકે પ્રજા છે કે આપણી શું કહેવાય ફરજ છે કે આપણે પણ આમાં સહયોગ કંઈક આપણે આપવું, સહયોગ આપવું. એ સહયોગની ભાવના કહે છે ને એનો આપણો છે કે પ્રગતિની ચાવી છે પરસ્પર સહયોગ, તો કે આપણે સહયોગ આપવો તો
50,000 યુવાનો તૈયાર થાય. જો ત્યાં ઓસ્ટ્રેલિયાના સિડનીના 50,000 યુવકો સ્વૈચ્છિક સ્વયંસેવક, સ્વૈચ્છિક કોઈ બધું લેવાનું કઈ નહીં, એ સ્વયંસેવક તરીકે દેશની ઇજ્જત વધારવા માટે જોડાયા. બધા જોડાયા, એક પૈસો લેવાનો નહીં. એટલે તો બહુ મુશ્કેલ થાય. આપણે બધા સરકાર પૈસા ખર્ચે ને, આપણે એક પરચો ખર્ચો મીડિયા કરે અમેરિકામાં તો એક એક કલાકના તો $50-50 લે, મરી જવાનો ધંધો થાય ને આપણે તો પછી બધું કેટલું બધું થઈ જાય. પણ આપણા સ્વયંસેવકોએ કાર્ય ઉપાડી દીધું તો આપણે કોઈ કોઈ પગારદાર રાખવા પૈસા રાખવો પડ્યો નહીં. તો આના લઈને આ કાર્ય થાય. બીજું એવું બીજું મારું દ્રષ્ટાંત આપણે યાદ રાખીએ કે યોગ રાતે ત્રીજા પ્રકરણની વાતમાં આવે છે. હતું નવયુવકોમાં વાત કરતા આપણે સ્વામીની વાતનું ત્રીજું પ્રકરણ. એક વખત એક રાજા હતો, એને જોયું કે મારા રાજ્યમાં કેવો સંપ છે મારે જોવું. તો એને શું કર્યું કે તીરનો તીર મંગાવ્યા બધા, તીર તીર. અને પછી છે ને એક તીર છે ને એ આપ્યું, એક ખુશીમાં ખુશી હતો ને પણ એને બધું તોડી નાખ્યો, ફટ ફેટ તોડી નાખ્યો એને, ફટ ફેટ તોડી નાખ્યો. પછી બધા તીર્થો તીરનો એક ભાથો બનાવ્યો જોરદાર અને એને બાંધ્યો. અને બળવાનમાં બળવાન માણસને કહ્યું કે તોડ ભાઈ, એનાથી ના તૂટ્યો, એનાથી આ તૂટ્યો નહીં. એ દ્રષ્ટાંત આપીને ત્રીજા પ્રકરણની આપણી 58મી વાતમાં સ્વામીએ વાત કરી કે સર્વે સાધુ પાળા અને બ્રહ્મચારીને કહે છે કે જો તમે આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારો અંતર શત્રુ હશે, કામ ક્રોધ લોભ અસંતોષ ઈર્ષા અંતર શત્રુ, એ પણ પરાભવ નહીં કરી શકે. અને જો આમ નહીં રહો તો અલ્પ જેવો પણ દોષ હશે ને સામાન્ય, એ પણ તમને સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. સાવ સામાન્ય દોષ હશે ને એ પણ. તો હું ગયો અને મને આ પ્રમાણે પાણીનો ભૂસ્યું ભાવ ચાંબાની પર બાજુમાં, હું મંદિરમાં ગયો કે સાધુ મને પાણીનો ભાવ ના પૂછ્યો તો 60 વર્ષનો પેઢીગત સત્સંગ છે ને એ પટ પડતો મૂકી દે. મને પણ ધોઈને આવવાનું કહ્યું હરભો પટેલ, સત્સંગ મૂકીને જતો રહ્યો. તો આ પ્રમાણે આવું બને, આ બધા દોષો અલ્પ જેવો દોષ સત્સંગમાંથી પાડી દે, પણ જો સંપ હોય ને તો આ પ્રમાણે કશું થાય નહીં. એટલે કહે છે કે અધર્મ સ્વર્ગ જેમ કરત પ્રવેશા સુર નર મુનિ મન સુખ નહીં લેશા. અધર્મ સ્વર્ગ જ્યારે આપણામાં પ્રવેશ કરે ત્યારે સુર એટલે દેવતાઓ, નર એટલે આપણે બધા, અને મુનિઓ એટલે ઋષિ મુનિઓ, એના મનની અંદર જરા પણ સુખ રહેશે નહીં. એટલે આવી રીતે સ્વામી કહે છે કે સંપ હોય તો બહારનો શત્રુ તો નહીં પણ અંતર શત્રુ પણ પરાભવ ન કરે અને અધર્મ સ્વર્ગ પ્રવેશે નહીં. આ વાત આવી સંપની, આવી સંપની અદ્ભુત વાતો છે. તો આપણે પણ જો આ સંપ છે ને યોગી માર્ગનું પરમ સૂત્ર, એને આપણે બરોબર આ રીતે સમજીએ. હવે આવે છે આપણે સુરત ભાવની, પણ આપણે ક્રમ આ રીતે લઈશું. સંપ એકતા અને સુરત ભાવ, સુહૃદ ભાવ, સુહૃદ ભાવ ઉપર લાંબુ છે એટલે પછી કરીશું. પણ અત્યારે હવે એકતા ઉપર આપણે વાત સમજીએ કે એકતા સંપ પછી એકતા, સંપ સુરત ભાવની એકતા છે ને એમાં હવે એકતા ઉપર વાત જોઈએ. તો એકતાનું મૂળ શું છે? એકતાનું મૂળ શું છે? નિષ્ઠા. નિષ્ઠા છે ને એકતાનું મૂળ છે. કે શ્રીજી મહારાજના અરે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીતાનંદ સ્વામી આદાજી મૂળ અક્ષર છે, અને અક્ષર બ્રહ્મ પ્રકૃત પુરુષ અત્યારે મહન સ્વામી છે. આપણે પહેલાં પ્રભુ સ્વામી આપણા યોગી બાપાજીને જોયા છે આપણે. તો એ મોક્ષનો દ્વાર છે. હવે જો આ નિષ્ઠાની અંદર જો ફેર પડે ને, આ નિષ્ઠામાં ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ, મોક્ષનો દ્વાર, આ નિષ્ઠા, આ નિષ્ઠામાં જરા પણ ફરક પડે ને એટલે એકતા તૂટી જાય, એકતા તૂટી જાય. એટલે મુક્તાનંદ સ્વામી એમના પદમાં તો યોગી બાપા બહુ બોલતા, થઈ એક મના હરીને રજીએ, રજીએ આવે છે ને હરિગુણ ગાતાનું ચોથું પદ, એમ સમજી હરખ શોક તજીએ, થઈ એક મના હરીને રજીએ, કહે મુક્તા હરીને ભજીએ, કહે મુક્તાનંદ હરીને રીજીએ. તો આપણે ભગવાનને રાજી કરવા હોય તો આ કહ્યું કે થઈ એક મના પ્રભુને ભજીએ. યોગી બાપાની તો બહુ વાર આપતા, જો આ પદમાં કેવું સરસ લખ્યું છે, થઈ એક મના પ્રભુને ભજીએ. મના એટલે એકતાથી આપણે ભગવાનને ભજીએ, એટલે એક ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો. આવ્યું ને એકતાની અંદર ગુરુ મહારાજ સ્વામી અને ગુરુ, એ ગુરુના વચનમાં વિશ્વાસ રાખીએ ને તો કોઈ જ કોઈ તકલીફ આપણને પડે નહીં. હવે પૂર્વે છે ને એક જમાનામાં હય હય ઓમ વંશના ક્ષત્રિયો હતા, હય હય ઓમ વંશ, એમ
બધા ક્ષત્રિય જેમાં બાલક સાધુ એટલે બધા આવી જાય એમાં તો હૈહય વંશના જે બધા ક્ષત્રિયો હતા ને એને બ્રાહ્મણ સાથે યુદ્ધ ચાલ્યું હતું. તો બ્રાહ્મણો સાથે એક જમાનામાં બ્રાહ્મણો પણ લડવામાં બહુ હોશિયાર હતા. તમે જો પરશુરામ બ્રાહ્મણ હતા, દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, એના મોટા મોટા લડવૈયાઓ બધા બ્રાહ્મણ જમાનામાં હતા. અને એના વંશજો અમુક ગામોની અંદર છે ને બ્રાહ્મણો જોરદાર હોય છે. બોરસદની અંદર મુસલમાનો કોઈથી ભાગે નહીં, બ્રાહ્મણોથી ભાગે, સિદ્ધપુરમાં બ્રાહ્મણોથી ભાગે. આ બાજુ તમે જો ભુજની અંદર રાજકોટ બ્રાહ્મણો છે ને એ આ બધા સુમરા મુસલમાનોના રામે, એટલે બ્રાહ્મણો પણ હોય છે મજબૂત હોય. તો એ પ્રમાણે એ યુદ્ધ ચાલતું હતું. હવે આમાં બ્રાહ્મણો હારતા હતા, બ્રાહ્મણો બધા હારતા હતા. હવે એ વખતે એમણે હયો હરી હય એ ગોનું નામ છે, હરી હય હરી હય એ હૈહવને પૂછ્યું કે લે અમારી સંખ્યા તમારા કરતા બધા છે અને સંઘ બળ છે અમારું, સંઘ અરે સંઘ છતાં કેમ અમે હારીએ છીએ? આ પ્રતિ આ સમજાવતું નથી. અમે જ્યારે આવીએ તમારી સાથે ત્યારે અમે હારીએ છીએ ત્યારે હરી થયું એ રહસ્ય બતાવ્યું. જો કે વયમ એકસ્ત શૃણવાના મહાબુદ્ધિ મનોરણે ભવંતર તો પૃથક સર્વે સ્વબુદ્ધિ વશવર્તી ન. કે જો અમારે ત્યાં એવું છે કે અમારો જે સેનાપતિ જેમ કહે ને એ પ્રમાણે અમે લડીએ છીએ, જ્યારે તમારે બધા એવા છો ને પોતપોતાની બુદ્ધિ પ્રમાણે લડો છો, તમે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે લડો છો. એટલા માટે શ્રેષ્ઠ નેતા કેવો હોય કે જેના એક અવાજે બધા આખા અનુસરણ કરે તો એ પ્રજા હંમેશા વિજયી બને. એના ઉપર વિશ્વાસ હોય, એના નેતા ઉપર વિશ્વાસ હોય તો આ કાર્ય થાય. હવે એક વખત એવું બન્યું કે નેપોલિયન ધ ગ્રેટ અરે નેપોલિયન ફ્રાન્સનો મોટો રાજા, હવે એ નેપોલિયન છે ને નેપોલિયન બોનાપાર્ટનું નામ બોલાવું. હવે એ સમયની અંદર કોકે પૂછ્યું કે તમે જ્યાં જાઓ છો ત્યાં વિજય જ મેળવો છો, એ કેમ જીવન એમ કહેવા કહેવાય. હા એ ગયો અને બધાને જોયો અને જીતી લીધું કે રહસ્ય શું છે, તમે બધી જગ્યાએ વિજય વિજય પ્રાપ્ત કરો છો અને તમારા ત્યાં ઇમ્પોસિબલ ઇઝ નોટ અ ફ્રેન્ચ વર્ડ એમ બોલો છો કે અમારા માટે કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં, ગમે યુદ્ધનું હોય કે ગમે તમે અશક્ય શબ્દ એ અમારી ફ્રેન્ચ લાઇબ્રેરી મારી ડિક્શનરીમાં છે જ નહીં, એ તો મૂર્ખાઓની ડિક્શનરીમાં હોય પોતાની. તો રહસ્ય શું કે જોવું છે કે ચાલો કે ચાલો મારી સાથે કે લઈ ગયા દરિયા કિનારા ઉપર. તો દરિયા કિનારા ઉપર એનું લશ્કર પરેડ કરતું એક સ્ટોપ એટલે બધા પાણી ગયા, ચલો આ દરિયામાંથી દોરડા બનાવવાના છે, દરિયાના પાણીમાંથી દોરડા બનાવવાના છે ચલો. અને બધા દરિયામાં ઉતરી ગયા આમ થોડા એક વર્ષ સુધી અને આમાં પાણીમાં આમ કરવા નીકળ્યા. દોરડા બનાવતા ને ભણતા એવી રીતે લગભગ 15 મિનિટ 20 મિનિટ ચાલ્યો, કહ્યું સ્ટોપ પૂરું થઈ ગયું અને પાસે બેસી જાઓ. પેલો કે પેલો સમજી જ ગયો કે મારે તમને કંઈ પૂછવું નથી, મને સમજાઈ ગયું તમારું રહસ્ય, તમારી જીતનું રહસ્ય મને સમજાઈ ગયું કે વયમ એકમ દેવ શૃણવાના. આ હોય એમાં કોઈ પણ પ્રકારની તમારા સૈન્યવાળા આ સૈનિકો જરાય શું કહેવાય શંકા કરતા નથી. અમને ખબર છે કે પાણીમાંથી દોડ અમે જાણીએ છીએ, સૈનિકો પણ જાણે છે, પણ આપણા સેનાપતિએ રાજાએ કહ્યું એટલે એમાં કોઈ પણ પ્રકારનો આ શંકા કરવાની નહીં. બસ આ જ એકતા, આ એકતા એ એકનો અવાજ એ પ્રમાણે બધા મંડી પડે તો કોઈ જગ્યાએ તકલીફ ન થાય. એટલે એની આપણે જે કહે છે ને સરદારી એને બરાબર સારી રીતે સમજાવવા કાર્ય થાય. અત્યારે 7:15 વાગે આરતી થશે, આજે કથા 3 દિવસ સુધી ચલાવવાની છે. આજે સ્વામી મહારાજ મુસાફરીનો બીજો દિવસ છે એટલે બધા આવશે નહીં, એટલે આપણે અહીંયા કથાની અત્યારે કથાનો વિરામ કરીશું. આવતીકાલે આ કથા આપણે આગળ ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાન.